સાંભળ્યું છે કે મનુષ્યની મૃત્યુ થાય તો એનો આત્મા 12 દિવસ સુધી પૃથ્વી પર રહે છે અને પછી એ ભગવાનની પાસે જાય છે. ત્યાં 1 વર્ષ રહે, પછી એણે સારા કામ કર્યા હોય તો એ પાછા એ મનુષ્યની ગતિમાં જાય છે. દાદા ભગવાન કહે છે કે 12 દિવસ રોકાતો જ નથી, એને ઘર જ નથી બિચારાને રહે કેવી રીતે. એટલે ખરેખર શું છે, છેલ્લા શ્વાસ ચાલતા હોય ને, કારણ શરીર, સૂક્ષ્મ શરીર અને આત્મા એ લાંબો થાય આખો. આ ગર્ભમાં સ્થાન મળવાનું હોય ત્યાં પહોંચીને પછી આ દેહ છોડે. એટલે એક છેડો અહીં હોય ને બીજો છેડો ત્યાં પહોંચી જાય. દિલ્હી હોય કે નેપાલ હોય કે જ્યાં એને જન્મ લેવાનો હોય ત્યાં પહોંચી જાય. એ સ્થાન મળ્યા પછી આ છોડી દે. એટલે 12 દિવસ રહેતો નથી, એવું તરત જ જન્મ થઈ ચૂકે છે. અને 1 વર્ષ દેવગતિમાં જઈને પછી 1 વર્ષ એ વાતે ખોટી. એવું કોઈ 1 વર્ષ નહીં, દેવગતિમાં જો ગયો ને તો ઓછામાં ઓછા 10,000 વર્ષ, વધારે વધારે 1,00,000 વર્ષ રહે. અને આનંદ આનંદ, આટલો બધો આનંદ કે સંસાર એના પેલા ભાઈ બહેન બધા હોય ને કોઈને યાદ ના કરે, પોતાના મોહમાં ખોવાઈ ગયો હોય સુખમાં. અને સારા કામ કર્યા હોય તો પાછો મનુષ્ય ગતિમાં જાય, પણ એ કોઈ મોકલનાર છે જ નહીં. હા, એ વાત ચોક્કસ કે સારા કામ એટલે શું, કોઈને દુઃખ ના આપે, અત્યાચાર દુરાચાર ભ્રષ્ટાચાર વ્યભિચાર બધું ના કર્યું હોય તો પાછા માણસ ગતિ પામે. એ પોતે ત્યાંથી જ આ દેહ છૂટે ને સીધો માણસનો જન્મ થાય. અથવા તો કોકને છેતર્યા હોય, વિશ્વાસઘાત કર્યો હોય, દગો ફટકો કર્યો હોય તો જાનવર ગતિમાં જાય. જ્યાં બાળકનું જન્મ થાય તો 9 મહિના પછી થાય, તો ભગવાનની પાસે પણ મનુષ્ય 1 વર્ષ રહે પછી એ મનુષ્યની ગતિમાં જાય. હા, તો એ ભગવાન પાસે રહેતો જ નથી. ભગવાન પાસે રહે ને તો પછી આવે જ નહીં આ બખેડામાં, કોણ આવે? ભગવાન જો લઈ જતા હોય, કયા ભગવાન લઈ જતા હશે? મહાવીર ભગવાન લઈ જતા હશે કે રામચંદ્રજી કે કૃષ્ણ ભગવાન લઈ જતા હશે? અને આવા લોકોના ટોળાને હાચવું ભગવાન શું કામ કરે? કે એક છે પાછા રોજના, અને હજુ તો ગર્ભમાં જ કેટલા મારી નાખવામાં આવે છે, તો એ લોકોને શું કરતા હશે ભગવાન? અને એકલા ભગવાન આ ટોળાને લઈ કરે શું? આવું કશું બનતું જ નથી. અને ખરેખર કેવું છે કે કોઈને કરવા જવું પડતું જ નથી, અહીંથી તમે જ તમારો સ્વભાવ નહીં. ચોરીનો માલ લઈ આવે તો મેં એને થાય ને સલા ખોટું કર્યું, મેં ભય પામે કે નહીં મનમાં? એ ચોરીનો માલ લઈ આવે છે ને ત્યારથી જાનવર ગતિ થઈ જવાની એની. એ પછી જો ને જાનવરો ભયમાં જ જીવતા હોય છે ને, એટલે એ સ્વભાવ પોતાનો જ, પોતે જે કાર્યો કરે છે ને ત્યારે પોતાનો સ્વભાવ બંધાઈ જાય છે. એવો સ્વભાવ બંધાય ને પછી અવતાર થઈ જાય, એવો કોઈને કરવું ના પડે. અને જો આત્મજ્ઞાન મળે ને તો આત્મ સ્વભાવમાં આવી જાય તો મોક્ષ પણ જઈ શકે. કોઈ મોક્ષે મોકલનાર છે નહીં, પોતે ને પોતે યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર હોલ લાઈફ. અને અનંત અવતાર આપણે જ જવાબદાર છીએ, ઉપર કોઈ બાપુએ બેઠો નથી કે તમને ઉછેરે ને હાચવે ને મોકલે ને લઈ આવે ને. અને યમ રાજે નથી ને યમ દૂતે નથી, અને પાડા ઉપર બેસીને આવતા એ નથી. આ તો નિયમ રાજ છે. નિયમ એટલે શું, 2H+O એટલે પાણી થઈ જાય કે ના થઈ જાય, કે ભગવાન આવવું પડે પાણી બનાવવા માટે? ના, એનો સ્વભાવ જ છે, આ 2 પરમાણુ ભેગા થાય એટલે આ પરિણામ આવે. એવો અજ્ઞાનતામાં સ્વભાવ બંધાય છે અને પછી અવતાર ભોગવે છે. કરવું ના પડે, કરવું હોય તો કરનાર થાકી જાય. આ તો ભ્રાંતિથી બધું માને, અને બચ્ચાઓ માટે બરાબર છે, બચ્ચાઓ માટે શીખવાડે કે આમ છે ને તેમ છે, પેલા આ છે. તત્વજ્ઞાનમાં 1 પરમાણુનો ફેરફાર હોય ને, 2H ને બદલે 1H+1 હોય એટલે પાણી થાય, કે 2H+2 હોય એટલે પાણી થાય, 1 પરમાણુનો ફેરફાર હોય ને પરિણામ બદલાઈ જાય. અધ્યાત્મમાં 1 રોંગ બિલીફ હોય ને આખું વિજ્ઞાન દૂરદાણી થઈ જાય. અધ્યાત્મમાં લોચા લબાચા ના ચાલે, એમાં તો એક્ઝેક્ટનેસ હોય છે, કરેક્ટનેસ હોવી જોઈએ. ધેર શુડ નોટ બી એની કોન્ટ્રાડિક્શન.